नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। पुस्तकनु नाम छे युग ऋषिनुं मार्गदर्शन चेतवणी अने वेदना। आजनो विषय छे परिजनो युग निर्माणीनी पात्रता केळवे। युग निर्माण परिवारना दरेक परिजने पोतानी भावनानुं मूल्यांकन करवुं जोईए, एनो विकास करवो जोईए। चिंतन में उत्कृष्टता अने व्यवहार में आदर्शवादनो समावेश करवो जोईए। व्यवहारिक आध्यात्मिकता आज छे। ईश्वरनी पूजा अर्चना पूरतो नथी, पण भगवानने आपणे अंदर आत्मसात करवो जोईए। एमने जीवनरूपी संपत्तिना भागीदार बनावा जोईए अने एमना संकेतो अनुसार आपणी संपत्ति एमने समर्पित करी देवी जोईए। મોટાઈની મહત્વાકાંક્ષાઓથી દૂર રહેવું જોઈએ અને મહાન બનવા માટે દોષ દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ। આવી વિચારધારા પ્રમાણે જીવનમાં આગળ વધવું જોઈએ। દેવ માનવોની જેમ ભાવનાઓના વિકાસ માટે સ્વાધ્યાય, સત્સંગ અને મનન ચિંતન સતત કરતા રહેવું જોઈએ અને એટલું સાહસ કરવું જોઈએ કે આંતરિક દુર્બળતા અને બહારના અવરોધો સામે મજબૂત મનથી લડી શકાય। तो युग निर्माण परिवारना दरेक व्यक्तिओना उदाहरण रूप होवुं जोईए। आपणे आ मिशनना सामान्य समर्थन करता सदस्य बनी रहेवुं जोईए नहीं, पण एक डगलुं आगळ वधीने सर्जन सेनाना एक एवा सैनिक बनवुं जोईए के जेमनी पाछळ अनुयायीओनी एक मोटी कतार होय, जे आपणा कदममां कदम मेळवीने आगळनी पंक्तिमां ऊभी रहेली देखाय। ભાવનાની શક્તિ જેટલી વિકસિત થશે, પરિપક્વ હશે, એટલી જ પ્રતિભા ખીલી ઉઠશે। પ્રતિભાશાળી પ્રખરતા બધાને આકર્ષિત, પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરી દે છે। દરેક વ્યક્તિ પ્રતિભાશાળી બનવા ઈચ્છે છે, કારણ કે વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મોટે ભાગે પ્રતિભાઓને જ મળે છે। જો યુગ નિર્માણ પરિવારના સભ્યો પોતાની ભાવનાની અંદર પરિપક્વતા લાવી શકે અને સાહસ તેમજ વિવેકની સાથે એકાગ્રતા તેમજ કર્મઠતાનો સમન્વય કરી દે, તો એમનું વ્યક્તિત્વ ખૂબ ઝડપથી પ્રગતિ કરી શકે છે। એમની કાર્ય કરવાની પદ્ધતિમાં ચમક અને ઝડપ જોવા મળશે। માનવ જાતના ભવિષ્ય નિર્માણના આ અભિયાનમાં વિભૂતિઓની શક્તિ પૂરતા પ્રમાણમાં ભેગી કરવાથી તે શક્ય બનશે। આપણે આપણા વિશિષ્ટ વ્યક્તિત્વ અને વિશિષ્ટ ઉદ્દેશને ધ્યાનમાં રાખવા પડશે। આપણી ભાવનાનો વિકાસ કરીએ, એમાં સુધારો લાવીએ, ઉત્કૃષ્ટતા ચિંતન અને આચરણમાં આદર્શનો સમાવેશ કરવાની જો તત્પરતા હોય તો યુગ નિર્માણની સાર્થકતા તથા ક્ષમતા ચોક્કસ પેદા થશે। આ બધી સિદ્ધિ મેળવીને આપ આપણો નાનો પરિવાર એ મહાન ભૂમિકા સહજ રીતે ભજવી શકશે, જેના માટે એમનો જન્મ થયો છે। અખંડ જ્યોતિ, માર્ચ 1973। જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ।